નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આતંકવાદના મુદ્દે વાટાઘાટોથી પીછેહટ કરીને ભારત સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક રદ કરતું પાકિસ્તાન, પૂર્વ શરત રાખી હોવાના દાવાને ખોટો ગણાવતું ભારત. સ્થાનિક ધોરણે ડુંગળીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા તથા છૂટક ભાવને નિયંત્રણમાં લેવા સરકારે ડુંગળીના લઘુત્તમ નિકાસ ભાવમાં કર્યો ટન દીઠ $275 વધારો. કઠોર પરિશ્રમ તથા સ્વાવલંબન વડે ગરીબીમાંથી બહાર આવવા માંગતા લોકોને મદદરૂપ થશે આનંદીબેન સરકાર. આદિવાસી પંથક પાવી જેતપુરમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો. નવરચિત છોટાઉદેપુર જિલ્લા માટે 25 કરોડના ખર્ચે બનેલું સેવા સદન ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. કુપોષણ મુક્તિ ઝુંબેશના મોનિટરિંગ માટે તેજસ ટેબ્લેટનું પણ કર્યું લોકાર્પણ. સમાચાર વિગતવાર જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સલામતી સલાહકાર સ્તરની બેઠક રદ થઈ ગઈ છે. પાકિસ્તાને આતંકવાદ મુદ્દે વાટાઘાટોથી પાછી પાની કરીને બેઠક યોજવાનું ગઈ મોડી રાત્રે નકારી કાઢ્યું હતું. ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ અને તેમના પાકિસ્તાની સમકક્ષ સરતાજ અઝીઝ વચ્ચે નવી દિલ્હીમાં આજથી બેઠક શરૂ થવાની હતી. આ અગાઉ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે રશિયાના ઉફામાં મળેલી ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓની બેઠકમાં નક્કી થયા મુજબ એનએસએની બેઠક માત્ર આતંકવાદ મુદ્દે થશે. આ બેઠક અગાઉ કાશ્મીરી હુરિયત નેતાઓ સાથે ચર્ચા કરવાની પાકિસ્તાનની શરતને પણ ભારતે નકારી કાઢી હતી. પાકિસ્તાનના બેઠક રદ કરવાના નિર્ણયને ભારતે કમનસીબ ગણાવતા કહ્યું હતું કે પૂર્વ શરત રાખી હોવાનો પાકિસ્તાનનો દાવો ખોટો છે. કહેતી હું, આપ તીસરે કો પક્ષકાર મત બનાઈએ. ભારત ઓર પાકિસ્તાન કે બીચ મે બાતચીત હોની ચાહીએ ઓર આતંકવાદ સે આગે દાયરા મત બઢાઈએ. આપકા સ્વાગત હે, આપ આઈએ. ભારત બિલકુલ ભાગના નહીં ચાહતા, લેકિન ભારત વો માહોલ બનાના ચાહતા હે જિસમે વો બાતચીત હો સકે. ઓર ઉફા મે જો હુઆ મિત્રો, વો રિઝ્યુમ્ડ ડાયલોગ કો બહાલ કરને કે લિયે નહીં હુઆ, કોમ્પોઝિટ ડાયલોગ કો બહાલ કરને કે લિયે નહીં હુઆ, બલકે કોમ્પોઝિટ ડાયલોગ જો બાદ મે રિઝ્યુમ ડાયલોગ કે નામ સે જાના જાતા હે, ઉસકો શુરૂ કરને કા માહોલ બને ઇસકે લિયે હુઆ. સરકારે સ્થાનિક ધોરણે લોકોને પૂરતા પ્રમાણમાં ડુંગળી મળી રહે અને તેના સતત વધી રહેલા છૂટક ભાવને નિયંત્રણમાં લેવા માટે તથા બહાર થતી તેની નિકાસને ડામવા માટે ડુંગળીના લઘુત્તમ નિકાસ ભાવમાં આજે ટન દીઠ $275 વધારો કર્યો હતો. દેશમાં હાલ ઘણા શહેરોમાં ડુંગળીનો ભાવ કિલો દીઠ ₹80 સુધી પહોંચી ગયો છે. ડુંગળીનો લઘુત્તમ નિકાસ ભાવ જે ટન દીઠ $425 હતો તે વધારીને $700 કરવામાં આવ્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક બજારોમાં ડુંગળી સરળતાપૂર્વક મળી રહે તે માટે તેનો લઘુત્તમ નિકાસ ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ડુંગળીના ભાવો પર સતત ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે અને 10,000 ટન ડુંગળીની આયાત માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે 27 ઓગસ્ટે ખોલવામાં આવશે. અમેરિકા અને ચીન જેવા મોટા અર્થતંત્રોની ડામાડોળ સ્થિતિની કોઈ વિપરીત અસર ભારત પર થશે નહીં અને ભારતનું અર્થતંત્ર ઘણું મજબૂત હોવાનું કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વ્યાજદરોમાં વધારો અને ચીનમાં મંદીના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ભારત તેના અર્થતંત્રના પાયા મજબૂત બનાવી રહ્યું છે અને તેથી વૈશ્વિક આર્થિક ઉથલપાથલ સામે તે અડીખમ ઊભું રહી શક્યું છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હંદવાડા ખાતે સલામતી દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા હતા. આ કાર્યવાહીમાં સેનાના એક જવાનને પણ ઈજા પહોંચી હતી. આતંકવાદીઓ અને સેના વચ્ચે ગઈ મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો હતો. હંદવાડાના જંગલોમાં 4 થી 5 આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા બાદ હવે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટના દિવસે દેશવાસીઓ સાથે વધુ એક વખત મન કી બાત કરશે. પ્રધાનમંત્રીએ ટ્વીટ વડે આ જાહેરાત કરી હતી. MyGOV.in પર મન કી બાત કાર્યક્રમને લગતા પોતાના વિચારો જણાવવા નાગરિકોને અપીલ કરી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાળા નાણાં, નશાબંધી, બેટી બચાવો બેટી પઢાઓ, સામાજિક સુરક્ષા, ખેડૂતો અને સૈનિકોના પ્રશ્નોની વાત મન કી બાત કાર્યક્રમમાં રજૂ કરી ચૂક્યા છે.
સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી કઠોર પરિશ્રમ અને સ્વાવલંબન વડે ગરીબીના દૈત્યને નાથવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આહવાન કર્યું છે. છોટા ઉદેપુરના જેતપુર પાવી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીએ છોટા ઉદેપુર, જેતપુર પાવી અને કવાંટ તાલુકાના 6,444 જરૂરિયાતમંદોને રૂપિયા 11.32 કરોડની સાધન સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જેતપુર પાવીમાં રૂપિયા 1.42 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. સરકારી યોજના હેઠળ મળવાપાત્ર સાધન સહાય ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને પ્રત્યક્ષ રીતે આપવાનું આનંદીબેન સરકારનું મોડેલ ખાસું લોકપ્રિય બન્યું છે. એની અમલવારી માત્ર આપણે તો આટલું જ કરાવવાનું છે. સરકાર બધી સહાય પહોંચાડે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે છોટા ઉદેપુર ખાતે વિવિધ સેવાઓનું લોકાર્પણ કર્યું હતું. છોટા ઉદેપુરમાં રૂપિયા 25 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન જિલ્લા સેવા સદન ખુલ્લું મૂક્યું હતું. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનને અસરકારક બનાવવા સ્માર્ટ તેજસ ટેબ્લેટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 6 તાલુકા પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા નેટવર્ક તથા મહિલા સુરક્ષા માટે સેતુ એન્ડ્રોઇડ એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. વન ગૌણ પેદાશ મંડળી સ્વસહાય જૂથ બોરઘા દ્વારા વન વિભાગના સહયોગથી હાથ ધરાયેલા પ્રોજેક્ટનું દસ્તાવેજીકરણ ધરાવતી સીડીનું પણ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયત છોટા ઉદેપુરની વેબસાઇટનું પણ લોન્ચિંગ કર્યું હતું. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમો રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની સભ્ય બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ મહિલા મોરચાની સભ્ય બહેનોએ રાખડી સાથે પ્રધાનમંત્રીને સંદેશો પણ મોકલાવ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતની બહેનો તેમને રાખડી મોકલાવતી હોવાનું ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું. આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ પ્રદેશના તાલુકાઓમાંથી, જિલ્લામાંથી અને મંડળ ક્ષેત્રથી નાના નાના ગામોમાંથી બહેનોએ રાખડી મોકલી છે અને સાથે સાથે પોતાની લાગણીઓ અને શુભકામનાઓ, આશીર્વાદ પણ માતાઓએ, દીકરીઓએ, બહેનોએ મોકલ્યા છે. અને આ બધાએ આશીર્વાદને આજે અમે લોકો એકત્ર કરીને કળશ સ્વરૂપે ભગવાનને પ્રાર્થના કરીને મોકલીએ છીએ કે પ્રભુ અમારા ભાઈને હજી પણ પ્રગતિના પંથે આગળ કરે, પ્રભુ એમની રક્ષા કરે. પાલનપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં હિમોડાયાલિસિસ સેન્ટરને ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ખુલ્લું મૂકતા બનાસકાંઠામાં નહોતી તેવી તબીબી સેવા ઉપલબ્ધ બની છે. હાલ આ સેન્ટરમાં શરૂઆતના ધોરણે 5 મશીનો મુકાયા છે અને તેનો 40 થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આ પાયાની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનતા જરૂરિયાતમંદ દર્દીઓને હવે ડાયાલિસિસ માટે અમદાવાદનો ધક્કો ખાવો પડશે નહીં. અસાધ્ય બીમારી માટેની મોંઘી દાટ સારવાર જિલ્લા કક્ષાએ સરકારી દવાખાનામાં ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી ચૌધરીએ આનંદીબેન સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કરવામાં આવ્યું. આ અગાઉ બનાસકાંઠાની જનતાને અમદાવાદમાં, પછી મહેસાણામાં, પછી છેલ્લે સિદ્ધપુર સુધી જવું પડતું હતું. હજુ પણ મારા પ્રમાણે 5 મશીનની જરૂરિયાત છે. મુંબઈથી ઉપડેલી શ્રમિક એક્સપ્રેસમાં નવસારી ખાતે બુટલેગરોના આતંકનો એક કિસ્સો સામે આવ્યો છે. વલસાડથી વારાણસી જવા માટે ટ્રેનમાં બેઠેલા ઉત્તર ભારતીય પરિવાર સાથે આ બુટલેગરોએ મારામારી કરી હતી. દારૂની ખેપ મારતા 8 જેટલા બુટલેગરોએ આ પરિવારના 3 યુવાનોને ઢોરમાર માર્યો હતો અને ગર્ભવતી મહિલાને પણ ઈજા પહોંચાડી હતી. તમામ ઘાયલોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને નવસારી રેલવે પોલીસે 2 ખેપિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ
फिर आवाज मारा तो मैं गया तो मेरे ऊपर भी सब अटैक कर दिया और अपने जान बचाने के लिए मैं यहाँ पे चैन खुली मारने वाले मालूम नहीं कौन थे लेकिन आठ लोग थे और पास में दारू सब रखे थे। આસામમાં વિનાશક અશાંતિને લીધે અનાથ બનેલી 20 બાળાઓને હળવદની સરસ્વતી શિશુ મંદિર દ્વારા દત્તક લેવામાં આવી છે. સંસ્થાએ માનવતાવાદી અભિગમ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. સરસ્વતી શિશુ મંદિર દ્વારા તમામ બાળાઓને અભ્યાસ તથા રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમજ બાળાઓને અંગ્રેજી માધ્યમથી શાળામાં ભણાવવામાં આવે છે. બાળાને ગુજરાતી ભાષા શીખવાડીને તેઓને અભ્યાસ કરાવવામાં આવશે. આ ઉપરાંત તમામ જવાબદારી સ્વીકારીને તેઓને પગભર બનાવવામાં આવશે. સંસ્થા દ્વારા ગુજરાતમાં આર્થિક રીતે સશક્ત ન હોય તેવા વાલીઓની બાળાઓને પણ આ સંસ્થામાં ભણાવવામાં આવે છે. મેં શિશુ મંદિર પર રહેતી હું ઓર મુજે યહાં અચ્છા લગતા હૈ ઓર મુજે ઇંગ્લિશ મીડિયમ મેં પઢાતે હૈ. મેં આસામ સે આઈ હું. મેરે સાથ 20 છોકરી આઈ હૈ. હા, हम सब यहाँ पे ही रहते हैं. हमने जाण करवामां आवी एटले हमने एवी सूचना मळी के 20 बाळकीओ तमारा वधे छे तो ए 20 बाळकीओने अमे आसाम दिल्ली थी लोको आसाम वाळा दिल्ली आपी गया. दिल्ली थी अमे 20 बाळकीओने हूँ पोते ज लेवा गयेलो. अहींया लाव्या पछी अमे बाळकीओने अहींनुं वातावरण अहींया अमारी संस्थाए धीमे 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 एने बधुं ગુજરાતીમાં આ તે થોડીક સેટ કરી. અમુક બાળકીઓ છે એ ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી ભણેલી હતી અને ગુજરાતી કે કંઈ ઓલું જ્ઞાન નહોતું જે ઊંચા ધોરણમાં હતી એ બાળકીઓને બધીને અમે ઊંચા ધોરણમાં બીજી અમારી સંસ્થા મીડિયમ નહોતું તો અમે બાજુની સંસ્થામાં મીડિયમમાં મૂકેલી. કાળ પ્રવાહ સામે અડગ રહેલા પ્રાચીન શિવાલયનો ગુજરાતમાં ટોટો નથી. એક સદીથી શિવ ભક્તોને ભોળાનાથની ભક્તિમાં બનેલા શિવાલય પૈકી ધાંગધ્રાના ફૂલેશ્વર મહાદેવની દર્શન યાત્રા પ્રસ્તુત છે. ધ્રાંગધ્રામાં અંદાજે 125 વર્ષ જૂનું ફૂલેશ્વર મહાદેવનું શિવ મંદિર આવેલું છે. શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે શિવલિંગને વિવિધ સ્વરૂપે શણગારવામાં આવે છે. મંદિરમાં આરતી સમયે તો અલૌકિક વાતાવરણ સર્જાય છે. આરતી પછી ભક્તો મહિમના પાઠ, માનસ પૂજા, રુદ્રાષ્ટકમ વગેરેનું ગાન પણ કરે છે. આસપાસ રહેનારા રહીશો માટે ફૂલેશ્વર શિવજીના મંદિરે દર્શનની રોજિંદી પરંપરા બની ગઈ છે અને માત્ર શ્રાવણ મહિનામાં જ નહીં પરંતુ રોજ ભક્તો અહીં શિવવંદના કરવા પહોંચતા હોય છે. અહીંયા શ્રાવણ મહિનામાં શિવશક્તિની આરાધના થાય છે તથા શ્રાવણ મહિના સિવાય પણ 365 દિવસ સમૂહમાં મહિમન પાઠ, બિલીપત્ર ને બધું અહીં થતું હોય છે. દરરોજ અલગ અલગ વાઘા દ્વારા ભગવાનનો શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિર ધ્રાંગધ્રાનું સૌથી જૂનું મંદિર છે. લગભગ અમારા દાદાના વખતથી બધા જ આરતીમાં આવે છે. શિવ અને જીવનો સંબંધ ન્યારો છે. આ સંબંધ સ્થાપિત કરવા ભક્તો ફૂલેશ્વર મહાદેવમાં પ્રયાસ કરતા રહે છે. ફૂલેશ્વર મહાદેવ મંદિર 128 પુરાણોક્ત મંદિર છે. આ મંદિરમાં શ્રાવણના અનેક ભાવી ભક્તોનો ભીડ ઉપટી પડે છે. સવારના બધા ભાવી ભક્તો આવીને દર્શનનો લાભ લે છે. શ્રાવણ માસમાં રાજ્યભરના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભોળા શિવને મનાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.